રાઠોડ ધોરણ સાત ની અંદર સામાજિક વિજ્ઞાન વિષય ની અંદર સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વારા ચાલતા ઓનલાઈન વર્ગ ની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. હવે આપણે જોઈ રહ્યા હતા પ્રકરણ નંબર 4 જેનું નામ છે મધ્યયુગીન સ્થાપત્ય શહેરો વેપારી અને કારીગરો, જેની અંદર ભાગ 1 ની અંદર આપણે માહિતી મેળવી ગયા હતા અને એમની અંદર આપણે વાત કરેલી હતી ભારતના સ્થાપત્ય વિશે. આપણે ભાગ 2 ની અંદર શરૂઆત કરીએ છીએ ગુજરાતના સ્થાપત્ય વિશે. તો ગુજરાતના સ્થાપત્ય વિશેની શરૂઆત કરીએ તો એમની અંદર ગુજરાતની અંદર ખાસ કરીને સોલંકી કાલીન એટલે કે સોલંકી યુગ દરમિયાન કે જ્યારે ગુજરાત જે આ રાજ્ય છે એ પ્રદેશમાં સોલંકી વંશના રાજાઓનું શાસન હતું એ સમયગાળો. તો સોલંકી શાસનના સમયગાળા દરમિયાન ઘણા બધા સ્થાપત્યો જે છે અને ખાસ કરીને યાદ રાખજો એ સમયગાળો હતો 11મી સદી. તો 11મી સદીની અંદર શાસન હતું ભીમદેવ સોલંકીનું. તો ભીમદેવ સોલંકી દ્વારા ખાસ એ સમય દરમિયાન પ્રસિદ્ધ મંદિર સોમનાથ મંદિરનો છે એમને જીર્ણોદ્ધાર કરેલો હતો. જીર્ણોદ્ધાર એટલે રિનોવેશન, આપણે અત્યારની ભાષામાં કહીએ તો કે એનું પુનઃનિર્માણ જે છે એ પુનઃનિર્માણ કરાવેલું હતું. કેમ કે મોહમ્મદ ગજનવીના જે છે એ આક્રમણોથી એમને એ સમય દરમિયાન ભારતની સંપત્તિને લૂંટવાના પ્રયાસો કર્યા હતા. તો એ સંપત્તિને લૂંટવામાં સોમનાથ મંદિર ઉપર પણ એમને ચડાઈ કરેલી હતી. કેમ કે સોમનાથ મંદિરની અંદર સોનાના જે છે એ સોનાના દ્વાર અને સોનાના દિવાલો ઉપરના છત્તર હતા, જેને કારણે એમને આ સોમનાથ મંદિર ઉપર સંપત્તિ લૂંટવાના આશ્રયથી ચડાઈ કરેલી હતી. તો એને કારણે એ સમય દરમિયાન મંદિર ખંડિત થઈ ગયેલું હતું. તો આ ખંડિત મંદિરનું પુનઃનિર્માણ કરાવ્યું અને સાથે સાથે સોલંકી કાળ દરમિયાન ભીમદેવ દ્વારા બીજું મંદિર બંધાવેલું હતું મોઢેરાનું સૂર્ય મંદિર. તો મહેસાણા જિલ્લાની અંદર જે મોઢેરાનું સૂર્ય મંદિર અને એમની આગળ સૂર્ય કુંડ આવેલો છે તો આ મંદિર પણ ભીમદેવે બંધાવેલું છે. તો ખાસ યાદ રાખજો ભીમદેવ દ્વારા સોમનાથ મંદિરનું પુનઃનિર્માણ કરવામાં આવ્યું હતું અને એક એને નવું મંદિર બંધાવ્યું જે સૂર્ય મંદિર હતું. તો એને મોઢેરાના સૂર્ય મંદિર તરીકે ઓળખવામાં આવે છે. અને ત્યારબાદ હવે આપણે જોઈએ તો કે ગીર સોમનાથ જિલ્લાની અંદર આવેલું વેરાવળની અંદર વેરાવળ પાસે પ્રભાસ પાટણમાં આ સોમનાથ મંદિર આવેલું છે. એટલે વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, ઘણી વખત આપણે સોમનાથ મંદિરે ગયા હોય પણ સોમનાથ મંદિર કયા જિલ્લામાં અને કયા તાલુકામાં આવેલું છે એ આપણને ખબર હોતી નથી. તો ગીર સોમનાથ જિલ્લો, એમનો વેરાવળ તાલુકો અને જે સોમનાથ મંદિર છે, પણ સોમનાથ મંદિરનું જે સ્થળ છે ને એને પ્રભાસ પાટણ કહેવાય છે. ખાસ યાદ રાખજો એને શું કહેવાય છે, તો કે પ્રભાસ પાટણ. તો પ્રભાસ પાટણ નામના સ્થળે આ સોમનાથ મંદિર આવેલું છે અને આ મંદિર જે છે એ શૈવ પંથનું. ખાસ યાદ રાખજો શૈવ પંથ એટલે કોણ, તો કે ભગવાન શિવને માનનારા તેમના ભક્તો. તો ભગવાન શિવના જે ભક્તો હોય તો એ ભક્તો દ્વારા જે પંથ રચાયો એમને શૈવ પંથ કહેવાય છે. તો એ શૈવ પંથનું આ સોમનાથ મંદિર છે એ એક અગત્યનું સમૃદ્ધ અને મહત્વનું સ્થળ જે છે એ મહત્વનું કેન્દ્ર ગણાય છે અને આ મંદિર પર શૈવ પંથના લોકો છે એ જરૂર ને જરૂર દર્શન માટે વર્ષની અંદર એક વખત તો જતા જ હોય છે અને એની સાથે સાથે ચારધામની યાત્રાની અંદર પણ આ સોમનાથ મંદિરનું મહત્વ છે એ ગણાયેલું રહે છે. અને છેલ્લે 1951માં ખાસ યાદ રાખજો આ સાલ આ મંદિરનું જે પુનઃનિર્માણ થયેલું છે એટલે કે આપણે જે આજે નવું મંદિર જે દેખાય છે એ નવું મંદિર પુનઃનિર્માણ ભીમદેવ સોલંકી દ્વારા કરેલું હતું એ સાલ હતી ઈસવીસન 1951. તો એ ઈસવીસન 1951માં આ નવા મંદિરનું નિર્માણ થયેલું હતું કે આજના સમયમાં આપણે જે સોમનાથનું મંદિર દેખાય છે એ 1951 ની અંદર તૈયાર થઈ ગયેલું હતું અને આજે એમાં સુધારા વધારા કરી અને એ મંદિર આજનું છે એ 1951માં છેલ્લે નિર્માણ પામેલું હતું. સાથે સાથે આ સોમનાથ મંદિરનું મહત્વ એટલા માટે વધુ છે કેમ કે આપણા ભારત દેશની અંદર જે 12 જ્યોતિર્લિંગ આવેલા છે તો એ 12 જ્યોતિર્લિંગમાંનું એક જ્યોતિર્લિંગ જે છે તો એ એક જ્યોતિર્લિંગ આ સોમનાથ મહાદેવનું મંદિર છે. એટલે કે શંકર ભગવાનની શિવલિંગ જે જ્યોતિર્લિંગ તરીકે ગણાય છે
12 જ્યોતિર્લિંગ માની એક જ્યોતિર્લિંગ અહીંયા સોમનાથ ની અંદર છે, એ સોમનાથ ની અંદર આવેલી છે, એટલા માટે શૈવ પંથના વ્યક્તિઓ જે છે એ ત્યાં જાય છે અને સાથે સાથે ઘણા બધા શ્રદ્ધાળુઓ પણ દર્શન કરવા માટે ત્યાં જાય છે અને દરિયા કિનારો પણ હોવાને કારણે રમણીય સ્થળ હોવાને કારણે પ્રવાસન સ્થળ તરીકે પણ વિકસેલું છે એટલે ઘણા બધા પ્રવાસીઓ પણ આ સોમનાથ મહાદેવના દર્શન પણ કરે છે અને સાથે સાથે દરિયાની પણ દરિયા કિનારાની પણ મજા છે એ માણે છે એટલા માટે પણ આ સોમનાથ મંદિરે ઘણી બધી ભીડ રહેલી હોય છે અને સાથે સાથે 12 જ્યોતિર્લિંગમાંનું એક છે એટલે ધાર્મિક સ્થળ માટે પણ ધાર્મિક સ્થળનું પણ ઘણું બધું મહત્વ ધરાવે છે બીજું જોઈએ તો કે જૂનાગઢ ની અંદર આવેલ ખાસ મહત્વનું સ્થળ છે કે જૂનાગઢ પ્રવાસ પર્યટન માટે તો જૂનાગઢ માં આવેલ ઉપરકોટ જે આજે ઓળખાય છે ઉપરકોટ નામથી આજે ઓળખાય છે જે ઉપર કિલ્લો છે તો આ કિલ્લો જે એમનું મૂળ નામ હતું ગિરિદુર્ગ ખાસ આ વસ્તુ યાદ રાખજો કે જે એ કિલ્લો છે એ મૂળ નામ હતું એનું ગિરિદુર્ગ અને આજે આપણે એને ઉપરકોટ કિલ્લા તરીકે ઓળખીએ છીએ અને આજે એક હેરિટેજ તરીકે પણ સ્થાન પામેલ છે જેની અંદર ખૂબ જ સરસ મજાની છે ત્યાં વાવ કુવાઓ તેમજ તોપ આવેલી છે અને સમગ્ર જૂનાગઢનો સુંદર નજારો છે એ નજારો આ ઉપરકોટ કિલ્લા પરથી જોવા મળે છે અને સાથે સાથે ઉપરકોટ કિલ્લાની અંદર સુદર્શન તળાવ પણ આવેલું છે તો આ બધી બાબતો જે છે એ ત્યાં આપણને ખેંચી જાય છે તો એવા જૂનાગઢની અંદર આ ગિરિદુર્ગ એટલે કે ઉપરકોટ કિલ્લામાં છે એ રા ખેંગાર દ્વારા ખાસ નામ યાદ રાખજો રાજપૂત વંશના રાજા રા ખેંગાર દ્વારા અડીકડીની વાવ અને નવગણ કુઓ તો આ બે વસ્તુ જે છે એમને બનાવી કે જેના કારણે એ સમય દરમિયાન કે જ્યારે પાઇપલાઇનની શોધ નથી થયેલી તો એ પ્રાચીન સમય દરમિયાન અડીકડીની વાવ અને નવગણ કુવા દ્વારા એ સમયના લોકોની જે પાણીની જરૂરિયાત હતી પાણીની તંગી હતી તો એને પાણીની સગવડ કરી આપી હતી જેના કારણે પાણીની અછત દૂર થયેલી હતી અને લોકોને પાણી જે છે એ મળી રહેતું હતું સાથે સાથે જે મેં વાત કરી એ પ્રમાણે કે પછીના સમય દ્વારા તળાવ પણ બંધાવવામાં આવેલું હતું અને આની સાથે સાથે આ અડીકડીની વાવ અને નવગણ કુવા સાથે એક કહેવત પણ જોડાયેલી છે ખાસ તમે ત્યાં જાઓ તો તમને સાંભળવા પણ મળે અને તમે ત્યાંના પુસ્તકો લ્યો તો એમની અંદર વાંચવા પણ મળે અને એ હું તમને જણાવી દઉં છું તો અડીકડી વાવ અને નવગણ કુવો ખાસ યાદ રાખજો અડીકડી વાવ નવગણ કુવો જેને ન જોયો તે જીવતો મૂવો જેને ન જોયો તે જીવતો મૂવો આ કહેવત પણ પડેલી છે તો આ બે વસ્તુ ખાસ જૂનાગઢ જાઓ તો જોજો અને સાથે સાથે એ સમય દરમિયાન પછી બીજા એટલે કે મહેસાણા જિલ્લાની અંદર ભીમદેવ પ્રથમ એટલે કે ફરી પાછા સોલંકી વંશના રાજા આવી ગયા તો ભીમદેવ પ્રથમ દ્વારા આ સમયગાળા દરમિયાન જે છે એ નિર્માણ થયેલું હતું મોઢેરાનું સૂર્ય મંદિર કે એક તરફ જૂનાગઢની અંદર રા ખેંગાર બીજી તરફ જે છે એ સોલંકી યુગ ભીમદેવ પ્રથમ તો મહેસાણા જિલ્લાની અંદર મોઢેરાના સૂર્ય મંદિરનું એમને નિર્માણ કર્યું અને એ નિર્માણની અંદર એમનું પ્રવેશ દ્વાર પૂર્વ દિશામાં રાખવામાં આવ્યું શા માટે તો કે સૂર્ય પૂર્વ દિશામાં ઉગે એટલા માટે તો પૂર્વ દિશામાં એમનું પ્રવેશ દ્વાર રાખવામાં આવ્યું અને પ્રવેશ દ્વાર એવી રીતે રાખવામાં આવેલું હતું એવી રીતેની રચના કરવામાં આવેલી હતી કે સૂર્યનું પ્રથમ કિરણ જે છે એ પ્રથમ કિરણ છેક ગર્ભગૃહ એટલે કે સૂર્યની મૂર્તિ જે જગ્યાએ સ્થાપિત છે તો સૂર્યનારાયણ દેવની મૂર્તિ સુધી અંદર ગર્ભગૃહની અંદર પહોંચે અને ત્યાં જે છે એ રેલાય એટલે કે સૂર્ય પ્રતિમાના મુકટની જે મણી છે મધ્યની અંદર મુકટમાં માથા ઉપર તો એ મણી ઉપર આ સૂર્યનું કિરણ પડતા સમગ્ર જે મંદિર છે એ ઝળહળી ઉઠે છે અને સમગ્ર મંદિરની અંદર પ્રકાશ ફેલાઈ જાય છે એટલે કે બહારના ભાગમાં જે અંધારું હોય પણ મંદિરના અંદરના ભાગમાં જે છે એ આખો જે કહે ને કે એ પ્રકારે ચમત્કારના રૂપે જે છે એ ત્યાં પ્રકાશથી ઝળહળી ઉઠે છે અને આ ઘટના છે એ માત્ર શિયાળાની ઋતુ દરમિયાન બને છે ખાસ વિદ્યાર્થી મિત્ર યાદ રાખજો કે આ ઘટના શિયાળાની 3-4 મહિના દરમિયાન આવી ઘટના જે એક પ્રકારે કહે ને કે ચમત્કારિક જ ઘટના કહેવાય તો આ ઘટના જે છે એ શિયાળાની ઋતુ દરમિયાન બને છે કે આગળના ભાગમાં જે અંધારું હોય મંદિરની પણ મંદિરના અંદરના ભાગમાં જે જગ્યાએ સૂર્ય પ્રતિમા છે તો એ ગર્ભગૃહની અંદર જે છે એ અજવાળું ફેલાયેલું રહે છે તો આ એક આશ્ચર્યચકિત પણ બાબત છે અને સાથે સાથે વૈજ્ઞાનિક છે એ વૈજ્ઞાનિક કોન્સેપ્ટ અનુસાર જોઈએ તો એવું માનવામાં આવે છે કે આ મંદિર અને
એની સાથે સાથે કોણાર્કનું સૂર્ય મંદિર એકબીજા સાથે કનેક્ટેડ છે, એટલે કે જે ઘટના અહીંયા મોઢેરામાં બને છે એ જ ઘટના ઓરિસ્સા રાજ્યની અંદર કોણાર્કના સૂર્ય મંદિરમાં બને છે. આની પાછળનું કારણ વૈજ્ઞાનિકો એવી રીતે જણાવે છે કે આ બંને મંદિરો જે છે એ કર્કવૃત ઉપર છે એમનું નિર્માણ થયેલું છે, તો કર્કવૃત પર એમનું નિર્માણ થયેલું હોવાને કારણે બંને એકબીજાથી જોડાયેલા છે. સાથે સાથે કે આવી ઘટના કે એ મંદિરને એ ઊંચા ઓટલા ઉપર ને એવી રીતે ગર્ભગૃહ સુધીનું આખું નિર્માણ કરેલું છે આર્કિટેક્ચર રીતે, કે જેના કારણે મંદિરની અંદર સૂર્ય પ્રતિમા ઝળહળી ઉઠે, તો આવી બાબત રહેલી છે. અને ઘણા બધા ભાવિ ભક્તો જે છે એ ત્યાં દર્શન માટે આ ઋતુ દરમિયાન આ ચમત્કાર જોવા માટે જાય છે. અને આ મંદિરની અંદર સૂર્યનારાયણ દેવની જે છે એ સૂર્યનારાયણ દેવની 12 વિવિધ મૂર્તિઓ છે, એ 12 વિવિધ મૂર્તિઓ સૂર્યનારાયણ દેવની એટલે કે ભગવાન સૂર્યની મૂર્તિઓ અંકિત થયેલી એટલે કે કોતરવામાં આવેલી છે, અને એ આજે પણ આવી મૂર્તિઓ છે એ જોઈ શકાય છે. સાથે સાથે સૂર્ય મંદિરની આગળના ભાગમાં સુંદર મજાનો સૂર્ય નારાયણનો જળકુંડ આવેલો છે, અને આ જળકુંડ પણ એટલી જ વિશિષ્ટતા ધરાવે છે કેમ કે પથ્થરો પરની કોતરણી કામ અદ્ભુત રહેલું છે. નક્ષકુંડની આસપાસ ચારે બાજુ 108 નાના નાના મંદિરો આવેલા છે, અને એ નાના નાના મંદિરો જે આપણે જેને દેરી કહેતા હોય ને દેરી એવી રીતેના નાના નાના મંદિરો 108 મંદિરો રહેલા છે. તો આ મંદિરોને કારણે સાંજના સમય અને સવારના સમય એટલે કે ઉષા એટલે સવારનો સમય, સંધ્યાકાર એટલે સાંજનો સમય, તો આ સાંજના સમયે સૂર્યનારાયણ દેવના મંદિરની સાથે સાથે આ મંદિરોની અંદર પણ આરતી પૂજન થાય છે. જ્યારે આરતી કરવામાં આવે છે તો એમની અંદર દીવડા પ્રગટાવવામાં આવે છે, તો એ જળકુંડની આસપાસના આ 108 મંદિરની અંદર દીવડા જ્યારે કરવામાં આવે છે તો એના કારણે એક દીપ માળાનું કે દીવડાઓ દ્વારા માળા બનતી હોય તો એ દીપમાળાનું નિર્માણ થાય છે. અને આ દીપમાળા કેવી હોય છે, નયન રમ્ય, આપણી આંખોને ગમે એવી આ દીપમાળાના દર્શન જે છે એ દર્શન થાય છે. જોઈએ તો કે ભીમદેવ પહેલાના સમય દરમિયાન, તો આ સોલંકી યુગની જ વાત છે, તો ભીમદેવ પહેલાના સમય દરમિયાન તેમના રાણી ઉદયમતી દ્વારા, ખાસ યાદ રાખજો, પહેલાના રાણી ઉદયમતી દ્વારા સ્થાપિત કે જે એમને સ્થાપના કરેલી હતી જેને કહેવામાં આવે છે રાણીની વાવ. પણ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો આ એક અપભ્રષ્ટ થયેલું નામ છે, કેમ કે આ હિન્દીની અંદર શું હતું, રાણી કી વાવ, રાણી કી વાવ, એટલા માટે આને આજે ઘણા લોકો રાણ કી વાવ પણ કહે છે, પણ એનો જે સ્પષ્ટ શબ્દ છે એ રાણ કી વાવ નથી, રાણીની વાવ છે. શું છે, રાણીની વાવ, પણ અપભ્રષ્ટ કરીને આજે રાણકી વાવ તરીકે પણ એને ઓળખે છે. તો એ ભીમદેવ પહેલાના રાણી ઉદયમતી દ્વારા બંધાવવામાં આવેલી હતી, અને એ આજે વાવના વિશ્વ પ્રસિદ્ધ નમૂના તરીકે જે છે એ વાવનો વિશ્વ પ્રસિદ્ધ નમૂનો આ રહેલો છે. અને આ રાણકી વાવ, રાણીની વાવ જે છે, જે રાણકી વાવ તરીકે પ્રસિદ્ધ છે, તો એ રાણીની વાવ 7 માળની છે. ખાસ યાદ રાખજો કેટલા માળ છે, તો કે 7 માળની છે. અને એ ક્યાં આવેલી છે, તો કે ગુજરાત રાજ્યના પાટણ શહેરમાં જે છે એ પાટણ શહેરમાં આ રાણીની વાવ આવેલી છે. અને તેમને રાજા ભીમદેવના રાણીએ એટલે કે ઉદયમતીએ, તો એ ઉદયમતીએ ભીમદેવના અવસાન પછી એમને બંધાવવાનું શરૂઆત કરેલી હતી. અને આ વાવ બંધાવવાનું કારણ પણ એ હતું કે લોકોને જે સિંચાઈની સગવડ હતી, પાણીની અછત હતી, તો એ અછતને પહોંચી વળવા માટે એ સમય દરમિયાન વાવ બંધાવવામાં આવતી હતી. આજે નથી બંધાવતા, એમનું કારણ એ છે કે આજે પાઇપલાઇન દ્વારા ઘરે ઘરે પાણી મળી જાય છે એટલા માટે. તો આવી રાણકી વાવ બંધાવવાનું કામ ભીમદેવના અવસાન પછી શરૂ કરેલું હતું. અને વર્લ્ડ લેવલ યુનેસ્કો દ્વારા જે છે, યુનેસ્કો દ્વારા, આ પણ ખાસ બાબત યાદ રાખજો, યુનેસ્કો દ્વારા રાણીની વાવને વર્લ્ડ હેરિટેજ સાઇટ, ખાસ યાદ રાખજો, વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજો આપેલો છે, કે આજે એ વિશ્વની અંદર પ્રસિદ્ધ થયેલા વર્લ્ડ હેરિટેજ સાઇટની અંદર ગુજરાતની આ રાણીની વાવ જે છે એ લિસ્ટની અંદર આવે છે, યુનેસ્કોના લિસ્ટની અંદર, જે આંતરરાષ્ટ્રીય લિસ્ટ હોય છે. સાથે સાથે સિદ્ધરાજ જયસિંહ, હવે જોઈએ તો કે સિદ્ધરાજ જયસિંહ દ્વારા સ્થાપિત એમને પોતાનો મહેલ બંધાવ્યો હતો, તો સિદ્ધપુરની અંદર એમને રુદ્ર મહાલય,
આ રુદ્ર મહાલયનું નિર્માણ કરવામાં આવ્યું હતું અને આ પણ ગુજરાતમાં જ છે. તો ગુજરાતની અંદર આ રુદ્ર મહાલય વિશિષ્ટ સ્થાપત્ય જે છે એ વિશિષ્ટ સ્થાપત્ય ગણાય છે. કેમ કે આ જે આ આખો રુદ્ર મહાલય રહ્યો નથી, માત્ર એમના પ્રવેશ દ્વારના જે કમાન હોય એ કમાન જ ઊભા છે. છતાં પણ એ કમાન જોઈએ તો એ કમાનની અંદર વિશિષ્ટ પ્રકારની કોતરણી કામ અને એ કલાકારીગીરીને આધારે એવું કહી શકાય કે જો રુદ્ર મહાલયનું પ્રવેશ દ્વાર આવું હશે તો એ આખો રુદ્ર મહાલય કેવો હશે. તો આના આધારે, આ પ્રવેશ દ્વારના આધારે એમના કમાન આકારના સ્તંભ જોઈને પણ આપણે આશ્ચર્યચકિત થાય. અને સાથે સાથે બીજું વાત એ પણ કરી દઉં કે એમને રુદ્ર મહાલય આવું નામ શા માટે આપ્યું. તો કે સિદ્ધરાજ જયસિંહ જે છે તો એ શૈવપંથી હતા. શૈવપંથી એટલે કે ભગવાન શંકરને માનવા વાળા. તો શૈવપંથી હોવાને કારણે ભગવાન શંકરનું એક નામ રુદ્ર પણ છે, કે જે આપણે કહીએ ને કે ભગવાન શંકરે રૌદ્ર અવતાર ધારણ કર્યો, કા રૌદ્ર સ્વરૂપમાં જોવા મળ્યા. તો એના આધારે એમને પોતાનો જે આ મહેલ હતો તો એ મહેલને રુદ્ર નામ આપી અને એમની સાથે સંકળાવ્યો હતો. એટલે કે પોતાની ભક્તિ પણ જે છે એ રુદ્ર દ્વારા બતાવી દીધી કે એ શૈવપંથી હતો. એ ખ્યાલ આ રીતે નામ પરથી પણ આવી જાય. તો આવી વિશિષ્ટ કમાન જ આજે ખાલી ઉભા રહ્યા છે. બાકીનો જે ભાગ છે એ ખંડેર સ્વરૂપે પડી ગયેલો ભાગ છે, પણ છતાંય આ કમાન જોઈ અને આખો મહેલ કેવો વિશિષ્ટ હશે એ અંદાજ લગાડવામાં આવે છે. જયસિંહ તો ખાસ સિદ્ધરાજ જયસિંહના સમયગાળા દરમિયાન એમના માતા મીનળ દેવીના કહેવાથી એમને પણ આવા અમુક જે ખાસ કલા કૌશલ્યને અનુરૂપ પથ્થરો પર કોતરણ કામ કરી અને સાથે સાથે એ સમય દરમિયાનના લોકોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને પણ અમુક બાંધકામો કરવામાં આવેલા હતા. તો માતા મીનળ દેવીના કહેવાથી એમને ધોળકાની અંદર મલાવ તળાવ બંધાવ્યું અને વિરમ ગામમાં મુનસર તળાવ બંધાવ્યું. તો આ બે તળાવો બંધાવી અને જે આસપાસના ગામના લોકો હતા તેમની સિંચાઈની અને પાણીની જે સગવડ હતી તો આ તળાવો બંધાવી અને પૂરી કરેલી હતી. અને વિદ્યાર્થી મિત્રો, બીજી ખાસ વાત એ જણાવી દઉં કે આજે તળાવોના બાંધકામ કરવામાં નથી આવતા. એનું કારણ એ છે કે એ સમય દરમિયાન કોઈ એવી પ્રકારની સુવિધાઓ ન હતી કે જેના કારણે પાણીનો સંગ્રહ થઈ શકે. પરંતુ આજે ઘણી બધી નાના નાના ચેકડેમ બનાવવામાં આવ્યા છે, મોટા મોટા ડેમ બનાવવામાં આવ્યા છે. આવી બહુહેતુક યોજનાઓને કારણે આજે આપણે પાણીનો સંગ્રહ કરી શકીએ છીએ. જેના કારણે પાણીનો સંગ્રહ થયેલો હોવાને કારણે આપણે આજે ઉનાળાની અંદર પણ એનો ઉપયોગ કરી શકીએ છીએ. જ્યારે એ સમય દરમિયાન એટલે કે પહેલાના સમયમાં આવી પાણીના સંગ્રહ માટેનો કોઈ અભિગમ હતો નહીં, એટલે કે એમની પાસે પાણીને સંગ્રહ કરવા માટેનો કોઈ ઉપાય હતો નહીં. આજે આપણે ઉપાય છે તો એના કારણે એ સમય દરમિયાન તળાવો બાંધવામાં આવતા હતા, આજે હવે નથી બાંધતા. કેમકે આજે હવે મોટા મોટા ડેમ બાંધીએ છીએ. તેમજ એની સાથે સાથે સિદ્ધરાજ જયસિંહ દ્વારા પણ કે આ એને માતાના કહેવાથી બંધાવેલા હતા તો પાટણની અંદર એમને સહસ્ત્ર લિંગ તળાવનું નિર્માણ કર્યું અને એ સિદ્ધરાજ જયસિંહ પોતા દ્વારા છે એ આ તળાવ બંધાવવામાં આવ્યું હતું. એટલે એમના આદેશથી સહસ્ત્ર લિંગ તળાવનું નિર્માણ થયેલું હતું. સાથે સાથે ગુજરાતની અંદર જે આપણે વાત કરીએ તો વડનગરની અંદર, તો વડનગરની અંદર કીર્તિ તોરણ કે ખાસ કરીને એ સમય દરમિયાન આ બનાવેલા કીર્તિ તોરણ, એટલે કે આ પણ એક સરસ મજાનું પ્રવેશ દ્વાર છે. જેમ દક્ષિણ ભારતની અંદર ગોપુરમ રહેલા છે એમ આપણા ગુજરાતની અંદર એટલે કે ઉત્તર ભારતમાં એને તોરણ તરીકે ઓળખવામાં આવે છે. તો એવા વડનગરના કીર્તિ તોરણ પ્રસિદ્ધ છે અને સાથે સાથે તેમની આસપાસ આવેલું સમિષ્ટ તળાવ છે. તો આ સમિષ્ટ તળાવ પણ ખૂબ જ જોવાલાયક છે અને એ પણ આ ગુજરાત રાજ્યની અંદરના જે ખાસ આવા સ્થાપત્યની અંદર એનો સમાવેશ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ સેશન પણ અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. તો બીજા સેશનની અંદર પણ ઘણા બધા આપણે ગુજરાતના સ્થાપત્યો વિશે વાત કરી. હજી પણ ગુજરાતના સ્થાપત્યો વિશે આપણે આગળ માહિતી મેળવવાની છે, એટલે કે અહીંયા ગુજરાતના સ્થાપત્યો પૂરા થઈ જતા નથી. હજી આપણે આગળ માહિતી મેળવીશું, પણ આપણે ભાગ બે ને અહીંયા પૂર્ણ કરીએ છીએ અને ભાગ બે ના અંતે હોમવર્ક સ્વરૂપે તમને એક વર્કશીટ આપવામાં આવશે, જે વર્કશીટની અંદર
વિકલ્પ ખાલી જગ્યા કે પછી જોડકા કે એક બે વાક્યના પ્રશ્નો જે પૂછવામાં આવેલું હશે તો એ તમારે તમારી લખબુકની અંદર લખવાનું રહેશે. ધન્યવાદ.